नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेनु हार्दिक स्वागत छे अमारी यूट्यूब चैनल गुरु ज्ञान शाळा में। तो मित्रों, आज वीडियो में आप धोरण 11 विषय इतिहास प्रकरण 1 जे छे प्राचीन भारत इतिहास जानवाना साधनों तेनो आज आप स्वाध्याय संपूर्ण सॉल्यूशन जोईशुं। तो वीडियो तमारे छेल्ले सुधी स्कीप कर्या वगर जोवानो छे। तो चलो मित्रों, टाइम वेस्ट नहीं करिए, वीडियो स्टार्ट कर दीए। तो पहेलो छे, नीचे आपेला प्रश्नों विस्तृत जवाब लखो। एक, इतिहास लेखन एटले शुं ते जाणवाना साधनों जणावो। तो उत्तर थशे इतिहास लेखन अने ते जाणवाना साधनों की विगत नीचे मुजब छे। भारत एक उपखंड जेटलो विशाळ होवाथी वरसाद आबोहवा ने संस्कृति ने दृष्टिए विभिन्न प्रदेशों में एटलो बधो तफावत जोवा मळे छे कि भारत एक विशाळ राष्ट्र नहीं परंतु अनेक देशों बनेला एक उपखंड जेवो लागे छे। आ प्रादेशिक भिन्नता सांस्कृतिक दृष्टिए पण विविधता सभर बनी रही छे। તેમ છતાં મોટા ભાગે તે એક વિશાળ સર્વમાન્ય સંસ્કૃતિનો ભાગ છે। નેક્સ્ટ પણ મિત્રો, આ જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે, તમે જોઈ શકો છો આ પ્રશ્નનો જવાબ। નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ। આ પણ મિત્રો પહેલા પ્રશ્નનો જ જવાબ છે મિત્રો, આ 5 લાઇનની અંદર। તો નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, ઇતિહાસ લેખન અંગે અલેખિત સાધનોની માહિતી આપો। એનો ઉત્તર થશે ઇતિહાસ લેખન અંગે અલેખિત સાધનોની માહિતી નીચે મુજબ છે। ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે। પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવંશશાસ્ત્રીઓ સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે। આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે। નેક્સ્ટ આપણે જોઈએ તો એ જ પ્રશ્નનો જવાબ આગળ કન્ટિન્યુ છે મિત્રો। નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, ઇતિહાસકારો સમય કઈ રીતે નક્કી કરે છે તે સ્પષ્ટ કરો। તેનો ઉત્તર આવશે, ઇતિહાસકારો સમય નીચેની વિધિથી સ્પષ્ટ કરે છે। ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષો સમય નક્કી કરવા માટે તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે। તેમાં સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયો કાર્બન 14C14 પદ્ધતિ। આ પદ્ધતિ પ્રમાણે કાર્બન 14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે। સજીવોના મૃત્યુ બાદ કાર્બન 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી કોઈપણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે। વનસ્પતિના અવશેષો તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે। ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલાક જૂના સમયના ધાતુઓ મળી આવે છે તે નક્કી થઈ શકે છે। આમ ઉપયુક્ત વિવિધ સમયગાળો નક્કી કરવામાં આવે છે। નેક્સ્ટ ચોથો પ્રશ્ન, ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા જણાવો। તો મિત્રો નીચે તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે। નેક્સ્ટ આપણે જઈએ તો ચોથા પ્રશ્નનો જ જવાબ આગળ કન્ટિન્યુ છે મિત્રો। નેક્સ્ટ આગળ વધીએ તો પાંચમો પ્રશ્ન છે, વિદેશી મુસાફરોના વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે, સમજાવો। તો તેનો પ્રશ્ન નીચે સંપૂર્ણ મિત્રો લખેલો છે। નેક્સ્ટ આપણે જઈએ ટૂંકમાં જવાબ આપો, વેદો કેટલા છે અને કયા કયા? તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ। નેક્સ્ટ છે બીજો, મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથની ચર્ચા કરો। તો બૌદ્ધ ગ્રંથ નીચે મુજબ ચર્ચા, બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે, તેમાં શુદ્ધ ત્રિપિટક, વિનય પિટક અને અભિમ પિટિકકનો સમાવેશ થાય છે। શુદ્ધ પિટિકકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવે છે, જ્યારે વિનય પિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે, જ્યારે અભિમ પિટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે। આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન બહુ જ અગત્યનું છે। નેક્સ્ટ આપણે જોઈએ તો સંગમ સાહિત્ય વિશે માહિતી આપો। તો નીચે મિત્રો તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો। નેક્સ્ટ આગળ વધીએ તો ચોથો છે, સિક્કાઓ ઇતિહાસ જાણવા અગત્યનું સાધન છે, સમજાવો। તેનો જવાબ પણ નીચે આપેલો છે સંપૂર્ણ। નેક્સ્ટ આપણે જઈએ પાંચમો, ભારતમાં મળી આવેલા સ્મારકો જણાવો। તો તેનો પણ જવાબ નીચે મિત્રો આપેલો છે સંપૂર્ણ। નીચે છે નેક્સ્ટ ત્રીજો, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એમાં પહેલો, અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તેમાં આવશે ઓપ્શન ડી સાચો રહેશે, C14. નેક્સ્ટ આગળ વધીએ તો બીજો, બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? એ આગમ, બી વેદ, સી ત્રિપિટક, ડી સંગમ। મિત્રો એમાં સાચો જવાબ આવશે સી ત્રિપિટક। નેક્સ્ટ આગળ વધીએ તો ત્રીજો, રાજ તરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? એ કલ્હણ, બી બિલ્ડણ, સી મેરુતુંગ, ડી કાલિદાસ। તેમાં થશે ઓપ્શન એ કલ્હણ। નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ તો ચોથો, સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? એ કાલિકટ, બી પુલિકટ,
સી પાટલીપુત્ર યા ડી મદુરાઈ, તો ઓપ્શન આવશે એમાં સાચો ડી મદુરાઈ. નેક્સ્ટ આગળ વધીએ પાંચમો, ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? એ પંચમાર્ક સિક્કા, બી કથૈયા સિક્કા, સી કાણિયા સિક્કા યા ડી આમાંથી એક પણ નહીં. તો એમાં ઓપ્શન એ સાચો રહેશે, પંચમાર્કના સિક્કા. તો મિત્રો આ હતું આપણું ઇતિહાસનું ચેપ્ટર વનનું સ્વાધ્યાયનું સોલ્યુશન. નેક્સ્ટ તમારે કયા વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવે છે કમેન્ટ બોક્સની અંદર જણાવો મિત્રો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો. જય.